કેસને લઈને તપાસ ચાલી રહી છે તેવામાં એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે હત્યારા આવશે તેની સાથે સાથે કયા લોકો મળેલા હતા અને જે તમામ આરોપીઓ છે તેને લઈને વિગતો અપાઈ રહી છે સમગ્ર મામલે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોરબંદરથી હનીફ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે રીતે ધંધુકાની અંદર કિશન ભરવાડની હત્યા કરાઈ અને ત્યારબાદ તેની હત્યા બાદ અલગ અલગ કનેક્શનો આવી રહ્યા છે દિલ્હી મુંબઈ અમદાવાદની અંદર પોરબંદરની અંદર સુરતની અંદર જે રીતે વડોદરાની અંદર આ તમામ કનેક્શનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે કે કેટલા લોકો આની સાથે સંકળાયેલા છે અને કિશનની હત્યા કરવામાં આવી હતી જે બે હત્યારા હતા તે તો પકડાઈ ચૂક્યા હતા પરંતુ ત્યારબાદ એટીએસ દ્વારા તેમની પૂછપરછ થઈ રહી છે અને પૂછપરછમાં હજુ પણ અલગ અલગ નામો ખુલી રહ્યા છે વધુ એક આરોપી આજે ઝડપાયો છે પોરબંદરથી હનીફ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જ મુદ્દે જે રીતે તપાસ થઈ રહી છે એટીએસ દ્વારા અને ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું છે કે ચોક્કસ તપાસ થશે જે લોકો આમાં સંડોવેલા હશે તેમને પર વિરુદ્ધમાં કડક પગલાં ભરવામાં આવશે તો આજે પોરબંદરથી હનીફ નામનો આરોપી કે જેની ધરપકડ કરાઈ છે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ રહી છે અને તેમાં આ સમગ્ર વિગતો આપવામાં આવી રહી છે કિશન હત્યાકાંડ કિશનની હત્યા થઈ અને ત્યારબાદ આ સમગ્ર મામલો ખુલવા પામ્યો છે કેમ કે તેની સરિયામ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર તેના પડઘા પડ્યા હતા રાજ્યની અંદર માલધારી સમાજ હોય તેને પણ વિરોધ કર્યો આ સાથે તમામ સમાજો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ વિરોધ કરીને કહેવામાં આવ્યું કે ચોક્કસથી તપાસ થવી જોઈએ ફાસ્ટ ટ્રેક પર આ તપાસ થઈને જે દોષિતો છે તેમને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે તેવામાં હવે મુખ્ય બે લોકો તો હતા જ કે જેમની તે બાઇક પર સવાર થઈને તેને ગોળીમારી હત્યા કરી હતી પરંતુ એ બેની ધરપકડ બાદ હવે અલગ અલગ નામો સામે આવી રહ્યા છે કે તેમને કોને મદદ કરી હતી તેમને એ બંદૂક લાવી આપવામાં કોને મદદ કરી હતી તેમને આ પ્રકારે હત્યા કરવા માટે કોને પ્રેરણા આપી હતી તે લોકોના કોને માઇન્ડ વોશ કર્યા હતા આ તમામ બાબતે હવે ધીરે ધીરે ખુલાસાઓ થઈ રહ્યા છે અને રાજ્યની અંદર જે રીતે પોલીસ પાહેદારી આપી છે આ સાથે સાથે ગૃહરાજ્યમંત્રી દ્વારા પણ અને માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા પણ અપીલ કરાઈ છે કે કોઈ વિરોધ ન કરવામાં આવે પરંતુ તપાસ ચોક્કસથી થશે અને પોલીસ જે રીતે આ કેસની અંદર તપાસ કરી રહી છે એટીએસ જે રીતે તમામ પ્રયત્નો કરી રહ્યું છે કે કોઈ પણ ગુનેગાર છૂટવો ન જોઈએ તે રીતેની કામગીરી એટીએસ અત્યારે કરી રહ્યું છે અને અલગ અલગ નામો ખુલી રહ્યા છે આ કેસની અંદર જે લોકોની સંડોવણી છે એ તમામની ધરપકડ થઈ રહી છે હજુ પણ બીજા નામ ખુલવાની શક્યતાઓ છે આ સાથે હજુ પણ આ પ્રકારની ઘટનાઓ બની હોય અને કદાચ એ પ્રકાશમાં ન આવી હોય તો એ બધી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી શકે એમ છે કેમ કે કઈ રીતે આ લોકો જોડાયેલા હતા શું કનેક્શન હતા આ તમામ આરોપીઓની વચ્ચે કઈ રીતે તે લોકો એકબીજાને મદદ કરતા હતા બંદૂક પહોંચાડવીથી લઈને તમામ માર્ગદર્શન આપવું સમગ્ર ષડયંત્ર રચવાની અંદર કોણે કોણે હેલ્પ કરી હતી એ લોકોને કોને અહીંયા માર્ગદર્શન પૂરું પાડીને સમગ્ર ષડયંત્રને રચ્યું હતું કઈ રીતે કિશન ની હત્યા કરી દેવામાં આવી અને શું પ્લાનિંગ કરાયું હતું પહેલા પણ તેની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં એ લોકો નિષ્ફળ રહ્યા હતા અને ત્યારબાદ તેના ઘરથી થોડા દૂર તેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ધંધુકાની અંદર જ થોડે દૂર ખેતરમાં પણ એ પિસ્તોલ પણ છુપાવવામાં આવી હતી જે બાઇક પર એ આરોપીઓ સવાર હતા એ બાઇક પણ મળી આવ્યું હતું હવે આ કેસની અંદર એટીએસ તપાસ કરી રહ્યું છે ગ્રામ્ય પોલીસ પણ એ જ રીતે ચકની રહીને તપાસ કરી રહી છે કે કોઈ પણ જે ગુનેગાર છે તે આમાંથી છટકવા માટે નો પ્રયત્ન કરે તો તેને પકડી લેવામાં આવે અને હજુ અલગ અલગ નામ ખુલી રહ્યા છે આજે જે રીતે પોરબંદરથી હનીફ નામ સામે આવ્યું હતું અને હનીફની ધરપકડ પણ એટીએસ દ્વારા કરી લેવામાં આવી છે હથિયાર આપનાર રાજકોટના રમીજ સમા એની ધરપકડ કરેલી હતી અને તે બાદ વધુ તપાસ કરતા બીજા ચાર ઇસમોની ધરપકડ કરી છે જેમાં પોરબંદરના સબીર ખત્રી છે એક બીજા એક
મતિન મદાન કરીને છે કે જે ધંધુકાના છે અને શબીરના મિત્ર હતા ને એમણે જે એમને રહેવાની અને સંતાવવાની સગવડ કરી આપી હતી એમની ધરપકડ કરવામાં આવી છે. પછી એક અજીમ સેતા કે જે હથિયાર રમીજ પ્રોવાઈડ કર્યું હતું એ હથિયાર અજીમ રમીજ સેતાએ આપ્યું હતું એમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દિલ્હીથી એક મૌલાના કમરગની છે એમની પણ આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. અત્યાર સુધી આરોપીઓના રોલ જોવામાં આવે તો સૌથી પહેલા શબ્બીર ચોપડા કે જેમણે મરણ જનાર ઉપર ફાયરિંગ કરેલું હતું, ઇમ્તિયાઝ પઠાણ એમની સાથે મોટરસાયકલ ચલાવવામાં હતા, ત્રીજા જે આરોપી મૌલાના આયુબ છે કે જેઓ આમને પિસ્ટલ પૂરી પાડી હતી શબ્બીરને, એમની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ રમીજ અને અઝીમ કે જે આ પિસ્ટલના મૂળમાં હતા એ લોકોની હથિયાર આપનાર રાજકોટ જેવી રીતે કહી શકાય કે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને જે નામો સામે આવી રહ્યા છે, રાજકોટથી જે આરોપીની ધરપકડ થઈ હતી તેની પૂછપરછમાં અન્ય નામો ખુલવા પામ્યા હતા, જ્યારબાદ આ કામગીરી કરવામાં આવી છે અને હત્યાની અંદર જે જોડાયેલા લોકો છે તેમની પૂછપરછ બાદ અન્ય જે લોકો સંડોવાયેલા છે તેમની પણ સંડોવણી જે લોકોની છે તેમની પણ ધરપકડ થઈ રહી છે. હત્યા કેસમાં 9 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે. કમર ગનીનું સંગઠન TFIની સંડોવણી છે. મતીને હત્યાને આશરો આપી રૂપિયા આપ્યા હતા. તો ઇમ્તિયાઝ મોટરસાયકલ ચલાવતો હતો. સંસ્થાનું જે રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. અમદાવાદના મૌલાના અયુબના ઘરેથી પણ જે સાહિત્યો મળ્યા હતા, અયુબના નિવાસસ્થાનેથી પણ વાંધાજનક સાહિત્યો મળી આવ્યા હતા. આ તમામ બાબતને લઈને એટીએસ હાલ જે રીતે કામગીરી કરી રહ્યું છે અને પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો અપાઈ રહી છે.